રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેના બેંક ઉપર ધિરાણ ન કરવા મૂકેલા પ્રતિબંધનો બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખારકેટ ઝોનલ ઓફિસ ખાતે કર્મચારીઓએ ધરણા કર્યા હતા. રિઝર્વ બેંકે દેના બેંક ઉપર કોઈપણ પ્રકારના ધિરાણ કરવાની મનાઈ ફરમાવતા બેંક અસ્તિત્વ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. તેના વિરોધમાં દેના બેંકના કર્મચારીઓ દ્વારા ખારકેટ ઝોનલ કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા હતા. રિઝર્વ બેંકે દેના બેંક સહિતની 11 બેંકને PCA નામે ધિરાણ કરવાનો પ્રતિબંધ મૂક્યો છે. દેના બેંકના કર્મચારીઓ કહે છે કે કોઈ બેંક ધિરાણ ન કરે તો નફો કઈ રીતે કરી શકે. વળી દેના બેંક રિઝર્વ બેંકે નક્કી કરેલા તમામ ધારાધોરણો નિયમોનું ચુસ્ત પાલન કરે છે. બેંકોનું ડૂબતું લેણું 16,500 કરોડ છે. તે પૈકી 13,500 કરોડ મોટા ઉદ્યોગપતિઓને કરેલા ધિરાણની રકમ છે, જ્યારે અન્ય નાના ધિરાણદારોની રકમ માત્ર 20% છે. બેંક ઉપર ધિરાણના પ્રતિબંધને કારણે દેના બેંક ખેત ધિરાણ નહીં કરી શકે, તેથી ખેડૂતો અને સામાન્ય જનતાને રિઝર્વ બેંક સજા કરી રહી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા થાપણ ન લેવાનું, ધિરાણ નહીં કરવાનું તથા નવી કોઈ શાખા ન ખોલવા અને જૂની છે તે બંધ કરવાના ફરમાન કરાયું છે. તે અન્યાય છે. ઝોનલ કચેરી ખાતે આખો દિવસ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તેમાં યુનિયનના પ્રમુખ જયેશ ઓઝા, બેંક અધિકારી પંકજ જોશી સહિતના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જયેશ ઓઝા, દેના બેંક, સૌરાષ્ટ્ર કચ્છ એમ્પ્લોયઝ યુનિયન પ્રેસિડેન્ટ. આજ રોજ 16 તારીખના રોજ દેના બેંકના દરેક કર્મચારીઓ દ્વારા ધરણાનું એક આયોજન કરવામાં આ ધરણાનો કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ RBIની જે નીતિ છે આ નીતિઓના વિરોધમાં છે. RBI દ્વારા હાલમાં 11 બેંકો ઉપર PCAનું કલમ લાગુ કરવામાં આવેલ છે. આ PCAના પાના હેઠળ દરેક બેંકો ઉપર કોઈને કોઈ એ લોકોએ ધિરાણની હોય કે તે લોકોના ફરતીનો પ્રતિબંધ હોય, આવા દરેક જાતના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે RBI દ્વારા. દરેક બેંક 11 બેંકના લોસ હોવા છતાં ફક્ત ને ફક્ત દેના બેંકને ટાર્ગેટ બનાવી દેના બેંકનું તમામ પ્રકારનું ધિરાણ બંધ કરવામાં આવેલ છે. હાલમાં દેના બેંકનું 16,500 કરોડનું ટોટલ NPA છે. આમાંથી 13,500 કરોડ એ એવા લોકોના ધિરાણ છે જે ફક્ત ને ફક્ત 250 લોકો પાસે જ છે, જે ઉદ્યોગપતિઓ છે. અને આ જે ધિરાણ દેવામાં આવ્યું છે તેના ડાયરેક્ટરો તરીકે RBIનો ડાયરેક્ટર પણ એમાં સામેલ છે અને સરકારના પ્રતિનિધિઓ પણ આ ધિરાણ દેવામાં સામેલ છે. આવા લોકોની સામે કડક વસૂલાત કરવામાં આવતી નથી અને એવો તેવા લોકોને વન ટાઈમ સેટલમેન્ટના બહાને થોડાક પૈસાઓ લઈ અને એમની સાથે સમજૂતી કરવામાં આવે છે, જ્યારે બાકીના થોડા ઘણા અમારા 3,000 કરોડ રૂપિયા છે એ ફક્ત ને ફક્ત નાના નાના ખાતેદારો પાસે બાકી છે. એવા 1,25,000 ખાતેદારો બાકી છે. આવી રીતે બેંકની સામેની જે નીતિ છે RBIની એનો અમે વિરોધ કરીએ છીએ કે